એક તરફ દેશભરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન છે અને લોકોને ઘરમાંથી નહીં નીકળવાની અપીલ છે, ત્યારે લોકો સંગ્રહખોરી તરફ વળી રહ્યા છે. જેતપુરના લોકોએ દવાની સંગ્રહખોરી શરૂ કરી છે, જેના પગલે મેડિકલ સ્ટોરમાં દવાની મુશ્કેલી ઊભી થઈ રહી છે. દેશભરમાં લોકડાઉનના પગલે લોકો ઘરમાં જ રહી રહ્યા છે અને બજાર બંધ છે. જે પરિસ્થિતિને લઈ લોકો પણ ઘરની અંદર રહીને જરૂરિયાતથી વધુ ખરીદી તરફ વળી રહ્યા છે. જેતપુરમાં લોકોની ભીડ મેડિકલ સ્ટોર ઉપર વધુ જોવા મળી રહી છે. જેતપુરના લોકો મેડિકલ સ્ટોર ઉપર જઈ વધુમાં વધુ દવાની ખરીદી કરી રહ્યા છે, જેમાં બીપી, ડાયાબિટીસ જેવા રોગોની જે રોજિંદી જરૂરિયાત છે તેવી દવાઓ લોકો જરૂરિયાત કરતા વધુ લઈ રહ્યા છે, જેમાં જે દવા મહિનાની દિવસની હોય તે 2 મહિનાની ખરીદી કરી રહ્યા છે. લોકોના મનમાં ભય છે કે તેઓને દવા પૂરતી નહીં મળે, તો જેના હિસાબે લોકો દવાનો સંગ્રહ કરી રહ્યા છે, જેને લઈને મેડિકલ સ્ટોર દ્વારા પણ લોકોને માંગણી કરતા અડધી દવા આપવામાં આવતા લોકો એક જ અસમંજ અનુભવી રહ્યા છે. જેતપુરમાં લોકોની અંધાધૂની ખરીદીના કારણે મેડિકલ સ્ટોર માલિકો પણ પરેશાન છે. લોકો દ્વારા બીપી અને ડાયાબિટીસ જેવા દવાનો જરૂર કરતા વધારે ખરીદીને લઈ હોલસેલ વેપારીઓ પાસે પણ સ્ટોક ખાલી થઈ જવા છતાં મેડિકલ સ્ટોર માલિકો લોકોને સમજાવીને મહિનાની દવાની માંગણી સામે 15 દિવસની દવા લેવા માટે સમજાવે છે, જેથી અન્ય લોકોને પણ દવા પૂરતી મળી રહે. મેડિકલ સ્ટોર માલિકોની મુશ્કેલી જોઈએ તો લોકડાઉનના પગલે સપ્લાય લાઇન બંધ હોય અને મુશ્કેલી પડી રહી છે. જો પુરવઠો યોગ્ય સમય મળતો રહે તો લોકોને પણ કોઈ મુશ્કેલી ના પડે. કિરણભાઈ, અત્યારે જે લોકો જે દવાની ખરીદી કરવા આવે છે તો એમને જેનો ડોઝ હોય છે મહિના દિવસનો, 30 દિવસની જગ્યાએ 15 દિવસની દવા આપવામાં આવે છે, આવું શા માટે થઈ રહ્યું છે અને આ કામ આ જે એની સપ્લાય છે ક્યારે પૂરી થશે, શું થશે, કેવી રીતે થશે, શા માટે આનું કોઈ કારણ હોઈ શકે? ના, એનું કારણ એ છે કે અમારી પાસે અત્યારે સ્ટોક મર્યાદિત છે મેડિકલ સ્ટોર હોલસેલવાળા પાસેથી, એટલે બધાને પૂરતી દવાઓ મળી રહે એટલા માટે 2 મહિનાની દવા માગે તો અમે 15-20 દિવસનું એડજસ્ટ કરી અને કોઈને કંઈ તકલીફ ન પડે એવું અમે આયોજન કરીએ છીએ અને ટ્રાન્સપોર્ટેશન રેગ્યુલર થઈ જશે વ્યવસ્થિત, એટલે બધાને પૂરતી દવા પાછી મળી જશે. લોકડાઉનના પગલે લોકોમાં એક જ ચિંતા છે, જેને લઈને લોકો સંગ્રહખોરી કરવા તરફ વળ્યા છે, ત્યારે આવા લોકોને અપીલ છે કે સરકારની અપીલને માન આપીને સહકાર આપે. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.